ડભોઈનગર સહિત ગ્રામ્ય વિસ્તારો સ્વચ્છ બને અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુ સાથે ડભોઈનગર ખાતે આંબેડકર ચોક સુધી આવી પહોંચેલા સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ઓગણીસ રથનું સ્વાગત નગરપાલિકા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્વચ્છતા જાળવી રાખવા માટે પ્રતિજ્ઞા પણ સ્થળ ઉપર લેવામાં આવી હતી નગરપાલિકા દ્વારા હાલ નગર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર વીસ સુધીમાં સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના હેતુ સાથે એક મહિનાના સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે જેમાં હાલ વોર્ડ નંબર એકથી સ્વચ્છતાનો પ્રારંભ થયો છે ત્યારે આજ રોજ વડોદરાથી આવી પહોંચેલા સ્વચ્છતા સર્વેક્ષણ રથનું ડભોઈ નગરપાલિકાના મુકેશભાઈ શાહ પ્રમુખ અંસુયાબેન વસાવા તેજલબેન સોની રમેશભાઈ રોહિત સહિત સભ્યો અને નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સ્વાગત કરી ઉપસ્થિત ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ મહામંત્રી બિરેનભાઈ શાહ અમિતભાઈ સોલંકી તેમજ ડોક્ટર બીજે બ્રહ્મટની ઉપસ્થિતિમાં શાળાની બાળાઓના હસ્તે લીલી ઝંડી દેખાડી રથને આગળ ધપાવવામાં આવ્યો હતો જે રથ ડભોઈ આંબેડકર ચોકથી ટાવર વડોદરી ભાગોળ લાલ બજાર સહિતના નગરના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો સાથે સાથે નગરમાં સ્વચ્છતા જાળવવા લોકોમાં જાગૃતતા આવે તે માટેનો સંદેશો પણ આપ્યો હતો અને ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા જાળવવા પ્રતિજ્ઞા પણ લીધી હતી ડભોઈથી He "Joshi, Joshini report.